નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામ્ભણિયા. વાત કરીએ સમાચારની તો ઉના સર્કિટ હાઉસ ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા 2024 લોકસભા ચૂંટણી આભાર સંમેલન યોજાયું. આજરોજ ઉના ખાતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયા ગઠબંધન દ્વારા આભાર સંમેલનમાં કાર્યકર્તાઓએ હાજર રહ્યા. મુખ્ય મહેમાન તરીકે ગીર સોમનાથ જિલ્લાના લોકસભા ચૂંટણીના ઉમેદવાર હીરાભાઈ ચોટવા, પૂર્વ માજી ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સેજલબેન ખુટ, ભરતભાઈ સિંગળ, સિલોદ સરપંચ શ્રી ભીમભાઈ સોલંકી, આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ નરેશભાઈ જાદવ વગેરે હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પુંજાભાઈએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સંવાદદાતા વિજય સોલંકી સાથે કેમેરામેન સાગર ડાભી, દી મિરર ન્યૂઝ, ઉના. હીરાભાઈ, વાત કરવામાં આવે તો આજે આપનો આભાર પ્રદર્શન હતો, બોડી સંખ્યામાં લોકો આવ્યા હતા. અહીંના વિસ્તારમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં હાલ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શું આ કોઈ રાજકીય હિસાબે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે? ચોક્કસપણે અમુક વિસ્તારમાં એ રીતે શું છે કે જ્યાં ઇશારાઓથી પણ કામ થયું, મતલબ કે વેરાવળ તાલુકાની વાત કરીએ તો મીણા છે, પાલાળાનું કુશિયા ગામ છે, માલજી જેવા છે, ઉમરેઠી છે, પ્રાંચી છે, કોંગ્રેસને વોટ વધારે મળ્યા ત્યાંથી ચોક્કસપણે એવું થયું છે. જ્યાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારણનું ગામ બાદલપરા છે, તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાને આ ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે. ત્યાંના ગ્રામજનો મારી પાસે રહેવા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ, કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે. જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો સ્વાભાવિક રીતે પેશકદમીઓ છે, રસ્તાઓમાં હોય દૂર થવી જોઈએ, રસ્તા ચોખ્ખા થવા જોઈએ. પ્રી મોન્સૂન એટલે કે ચોમાસાની કામગીરીમાં જ્યાં મુશ્કેલી પડે પાણીનો નિકાલ, એવી પેશકદમીઓ, મતલબ કે જરૂરિયાતની રસ્તાઓ માટેની પેશકદમીઓ દૂર થાય એમાં કોંગ્રેસ એમની સાથે છે. પણ આ ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે ઘર હોય અને બે ઘર કરવું, એટલે કે એમની જવાબદારી, સરકારની જવાબદારી ઘર આપવાની છે, એમને બદલે બે ઘર થાય છે. જ્યાં રોજગારી આપવાની છે ત્યાં બેરોજગાર થાય છે. તો એવી જગ્યા જે છે ત્યાં રોજગાર અને રહેઠાણ આ પાયાની મૂળભૂત જરૂરિયાત છે. જે જગ્યાએ લોકોના આશરો હતો એ એમની વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. દાખલા તરીકે ભૂકંપ હોય, ભૂલડ હોય, ત્યાં તો વાવાઝોડું, એવા વખતે સરકારે લોકોને રાહત કેમ્પ ખોલી અને એમને રાખવા જોઈએ. એમને બદલે ઘુસિયા ગામમાં 12 પરિવારોને બાપદાદાના વખતના મકાનો હતા એ પાડી નાખ્યા અને એ આજે બે ઘર છે. એમની કોઈ વ્યવસ્થા નથી કરી, એમના માટે પણ અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા. ત્યારે આ વિસ્તારની જે નેતાગીરી છે એ નબળી પુરવાર થઈ છે કે નેતાગીરીએ રોજગારી આપવી જોઈએ, એમને રહેઠાણ આપવું જોઈએ. એ રહેઠાણ આપવામાં યા રોજગારી આપવામાં સંપૂર્ણ સદંતર નિષ્ફળ ગયા. ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ ખનિજ ચોર સામે છે. ત્યાંથી જોઈ તો દરિયા કિનારો દીવથી લઈને તમે માધુપુર સુધી જાઓ તો અસંખ્ય લોકો ખનિજ ચોરી ઉપર કામ કરે અને એ ભારતીય જનતા પાર્ટીના યા તો આગેવાનો છે, ધારાસભ્યો છે, યા તો સંસદ સભ્ય છે. એની બિનકાયદેસર ખાણો ચાલે છે, એની ઉપર શિકંજો કરવો જોઈએ, એમને બદલે સામાન્ય માણસ ઉપર ચાલે છે. ત્યારે ક્યાંય આપણને તરત જ જોવા મળે કે જે ગેરકાયદેસર રીતે જેને દારૂ ગણવામાં આવે છે એ દારૂ આ વિસ્તારમાં તો ધમધમે છે. સામાન્ય પ્રજામાંથી પણ બહાર આવી લોકોને કહે છે કે ભાઈ આ દારૂના આટલા બંધ કરાવડાવો. એ દારૂના આટલા બંધ નથી થતા અને એક નવો કન્સેપ્ટ ભારતીય જનતા પાર્ટી લાવી છે અને એ કન્સેપ્ટ એટલે કે ડ્રગ્સનો, અને એ ડ્રગ્સ તમને દીવથી લઈને કચ્છ સુધી
દર ત્રણ દિવસે ક્યાંય ને ક્યાંય પડીકા મળે તો આ પડીકા શું દુકાનમાંથી થાય છે, ક્યાંથી આવે છે? મતલબ આખે આખી આપણી બોર્ડર છે જ રેડી છે, ત્યારે આપણી આવતી ભવિષ્યની પેઢી છે ડ્રગ્સ તરફ પડી છે, અને એ ડ્રગ્સમાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ભારતીય જનતા પાર્ટી, અને એમના લીધે લોકોને ખૂબ ખેદ છે. અને દર ત્રણ દિવસે ડ્રગ્સ મળે છે, દારૂ બેફામ છે, ખનિજ ચોર બેફામ છે. આ લોકોને અંકુશ કરવાની તંત્રએ જરૂર છે, અને એના માટે ધારાસભ્ય ભાજપના અને સંસદ વામણા પુરવાર થયા યા તો એમાં પોતે સામેલ છે એવો માહોલ અત્યારે દેખાય છે.